से हमारा संवाददाता दिव्येश वाइडा हमारी साथ जुड़े चुक्या छे। दिव्येश, तैयारियों केवी त्यां थई रही छे अने कोण कोण तेमने रिसीव करवानुं छे, कोण कोण उपस्थित रहेवानुं छे? जी वडाप्रधान ने कार्यक्रम की बात करिए तो अत्यारे लगभग थोड़ी मिनिटों बाद 1:20 जामनगर एरपोर्ट पर तेनु आगमन थवानु छे ने त्यारथी जामनगर ना एरपोर्ट थी लईने सर्किट हाउस सुधी तेओनु अहींथी रूटवे एक तैयार कर्यो छे ने जेना समग्र रस्ता में एक सुरक्षा व्यवस्था पण कड़ी करवामां आवी छे। खास करीने वात करीए तो 1:20 जे वडाप्रधान नरेन्द्र मोदी आवशे त्यारबाद 2 वागे मॉरिशियसना वडाप्रधान प्रबित कुमार अहींथी निकळशे ते जामनगरना एरपोर्ट थी महाकाळी चौक सुधी, एटले अंदाजे लगभग 1 किलोमीटरमां 16 જેટલા અલગ અલગ જે એક સ્ટોલ બનાવ્યા છે ત્યાં સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવશે અને એક રોડ શો મોરિશિયસના વડાપ્રધાનનો યોજાનારો છે તે પ્રકારનું આયોજન થયું છે। બરાબર 2 વાગ્યે અને તેમનું આગમન એરપોર્ટથી જામનગરના સર્કિટ હાઉસ સુધીના માર્ગે થનારું છે અને ત્યાં આ માર્ગ પર તેનું રોડ શો થશે। ત્યારબાદ 2:15 વાગ્યે WHOના મહાનિર્દેશક ડોક્ટર ટેડ્રોસ અહીંથી પસાર થશે ને તેઓ જે જામનગરથી દૂર આવેલું ગોરધન પર છે ત્યાં તે જે WHOનું સેન્ટર છે તેનું શિલાયંસ કરવા માટેનો જે કાર્યક્રમ છે ત્યાં તમામ VVIPઓ ઉપસ્થિત રહેશે। હું તમને દેખાડવા માંગીશ હાલ જે માર્ગ છે જામનગરથી જે એરપોર્ટથી લઈને સર્કિટ હાઉસ સુધી તે માર્ગ પર હાલ સુરક્ષા વ્યવસ્થા પણ કડી જોવા મળી રહી છે। જે આ માર્ગ પર જામનગરના રાજવી જે પાયલોટ બંગલે નિવાસ કરે છે ત્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામનગરના રાજવીને પણ ટૂંકી એક શુભેચ્છા મુલાકાત પણ લેનારા છે તે પ્રકારનું આયોજન પણ અહીં કરવામાં આવ્યું છે। જ્યારે જામનગર વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રહ્યા છે તે ફરી અહીંના જે રાજવી પરિવારના જામ શત્રુસલિયાજી છે તેમને એક શુભેચ્છા મુલાકાત બહુ ટૂંકી મુલાકાત રહેશે તેમને મળવાના છે। મોરિશિયસના વડાપ્રધાનનો રોડ શો થશે અને ત્યારબાદ બપોરના 3:30 કલાકે ગોરધનપરમાં આવેલા વિશેષ કાર્યક્રમમાં આ તમામ મહાનુભાવો હાજરી આપશે। બિલકુલ દિવેશ, આભાર તમામ માહિતી આપવા માટે। તો 1:30 વાગ્યાની આસપાસ જામનગર પહોંચી જશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન જે તેનું ઉદઘાટન અને તેનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર